અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ. ધોરણ 3 વિષય ગુજરાતી કલ્ષુર ડિસેમ્બર 2020 એકમ કસોટી એટલે કે ડિસેમ્બર માસમાં આ માસની 30 તારીખ બુધવારના રોજ ધોરણ 3ની ગુજરાતી વિષયની એકમ કસોટી લેવામાં આવશે, જેના કુલ ગુણ 25 રહેશે. અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં એક જ પાઠ રહેશે, પાઠ 6, બતક અને અથવા પણ હંસ. પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં પાઠ 6 આધારિત બતક અને હંસ વિશે 5-7 વાક્યોનું લેખન વાંચન આજે આપણે પુનરાવર્તનમાં કરીશું. તો ચાલો બાળકો, અહીં ધ્યાન આપો. આ તમને કયું ચિત્ર દેખાય છે? કયા પક્ષીનું ચિત્ર છે? સરસ, આ છે બતકનું ચિત્ર. તમને દેખાય છે ને? બતકની ચાંચ ચપટી હોય છે, પીળા રંગની ચપટી ચાંચ હોય છે, અને એના પંજા જુઓ, એના પગના પંજા જુઓ, ચામડીથી જોડાયેલા છે. આંગળા ચામડીથી જોડાયેલા છે, જોઈ શકો છો ને? પંજાના આંગળા ચામડીથી જોડાયેલા છે. તો યાદ રહેશે ને તમને, આ બતક પક્ષી છે. તો ચાલો આપણે બતક વિશેના 5-7 વાક્યો જોઈએ. બતક વિશે 5-7 વાક્ય લખો. જુઓ બાળકો, તમારે મારી સાથે સાથે જ વાંચન કરવાનું રહેશે. નંબર 1, બતક ધોળા રંગનું જાણીતું પંખી છે. તમને ખબર છે બતક એક પક્ષી છે એટલે કે પંખી છે. એ ધોળા રંગનું જાણીતું પંખી છે. ધોળા એટલે સફેદ રંગનું જાણીતું પંખી છે. નંબર 2, તેની પાંખોના પીંછા ભરાવદાર અને સુંવાળા હોય છે. બતકની પાંખોના પીંછા કેવા હોય? ભરાવદાર અને સુંવાળા હોય છે. સુંવાળા એટલે લીસા. નંબર 3, તેની ચાંચ પીળા રંગની અને ચપટી હોય છે. અગાઉના આપણે ચિત્રમાં જોઈ ગયા, જે બતકનું ચિત્ર હતું તેમાં તમે જોયું ને, એની ચાંચ પીળા રંગની ચપટી હોય છે. નંબર 4, તેના પંજાના આંગળા ચામડીથી જોડાયેલા હોય છે. પંજાના આંગળા ચામડીથી જોડાયેલા હોય છે. નંબર 5, બતક માછલા જીવજંતુ તથા અનાજના દાણા ખાય છે. બતક માછલા જીવજંતુ તથા અનાજના દાણા ખાય છે. બતક પાણીમાં હોડીની જેમ સરસર સરસર તરે છે. બતક પાણીમાં હોડીની જેમ સરસર સરસર તરે છે. નંબર 7, બતકને પાંખો હોવા છતાં
તે ખાસ ઉડી શકતું નથી. તમે બતક પક્ષીને જોયું છે ને? તેને પાંખો હોય છે. પાંખો હોવા છતાં તે ખાસ ઉડી શકતું નથી. કેમ આવું હોય? કેમ કે તેનું શરીર ભરાવદાર હોય છે, બરાબર ને? તેનું શરીર ભારે હોય છે, તેથી તે પાંખો હોવા છતાં ખાસ ઉડી શકતું નથી. તમે ક્યારે બતકને જોયું છે? તમને બતક પક્ષી ગમે છે? સરસ. ચાલો નંબર 8. બતક જમીન પર ખૂબ ઝડપથી દોડી શકે છે. બતક જમીન પર ખૂબ ઝડપથી દોડી શકે છે. અને અંતે તમે આ રીતે પણ લખી શકો છો કે મને બતક ગમે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ આપણે જોઈ ગયા બતક વિશેના 5-7 વાક્યો. હવે આપણે જોઈશું હંસ વિશે. જુઓ બાળકો, તમને આ ચિત્ર દેખાય છે? આ છે રાજહંસ. કયા પક્ષીનું ચિત્ર છે? હંસ પક્ષીનું ચિત્ર છે. હવે આપણે હંસ વિશે 5-7 વાક્ય જોઈએ. હંસ વિશે 5-7 વાક્ય લખો. નંબર 1. હંસ એ આપણું જાણીતું વનવગડાનું પક્ષી છે. હંસ એ આપણું જાણીતું વનવગડાનું પક્ષી છે. નંબર 2. તેના શરીરનો રંગ સફેદ અને આછો ભૂરો હોય છે. તેના શરીરનો રંગ સફેદ અને આછો ભૂરો હોય છે. નંબર 3. તેનું માથું ધોળું અને ચાંચ ગુલાબી રંગની હોય છે. હંસનું માથું ધોળું એટલે કે સફેદ અને ચાંચ ગુલાબી રંગની હોય છે. જુઓ બાળકો, બતકની ચાંચ ચપટી હોય છે અને પીળા રંગની હોય છે, જ્યારે હંસની ચાંચ થોડી લાંબી હોય છે અને ગુલાબી રંગની હોય છે. નંબર 4. હંસ નદી કાંઠે કે તળાવમાં રહે છે. નદી કાંઠે એટલે કે નદી કિનારે કે તળાવમાં રહે છે. નંબર 5. પાકના લીલા અંકુરો અને વનસ્પતિના બીજ તેનો ખોરાક છે. પાકના લીલા અંકુરો અને વનસ્પતિના બીજ હંસનો ખોરાક છે. નંબર 6. હંસ ટોળામાં રહેનારું સંપીલું પક્ષી છે. એટલે કે હંસ ટોળામાં રહે છે. સંપીલું પક્ષી એટલે સંપથી રહે છે, સંપીને રહે છે, હળીમળીને રહે છે. નંબર 7. હંસ આકાશમાં ઊંચે હાર બંધ ઉડતા જોવા મળે છે. હંસ આકાશમાં ઊંચે હાર બંધ ઉડતા જોવા મળે છે એટલે કે હંસ આકાશમાં ઊંચે ઊંચે ઉડી શકે છે, પણ બતક એ ખાસ ઉડી શકતું નથી. પણ હંસ
આકાશમાં ઊંચે હારબંધ ઉડતા જોવા મળે છે, એટલે કે તે ઊંચે આકાશમાં ઉડી શકે છે. નંબર 8, હંસ કપટ વિનાનું અને નિર્દોષ પંખી મનાય છે. એટલે કે હંસ કપટ વિનાનું, એ કપટી નથી હોતો, નિર્દોષ પંખી મનાય છે. નિર્દોષ એટલે ભોળું. હંસ કેવું પક્ષી મનાય છે? કપટ વિનાનું અને નિર્દોષ પંખી મનાય છે. જુઓ બાળકો, આપણે આજે આ વિડીયોમાં બતક અને હંસ વિશે 5-7 વાક્યો જોઈ ગયા. તમારે તમારી ગુજરાતી નોટમાં બતક વિશે પણ અને હંસ વિશે પણ, આ બંને પક્ષી વિશે 5-7 વાક્યો લખવાના રહેશે અને મોઢે કરવાના રહેશે. તમને સમજ પડી ગઈ ને? તમારે તમારી ગુજરાતી નોટમાં બતક અને હંસ વિશેના આ વાક્યોનું લેખન વાંચન કરવાનું રહેશે. જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા અક્ષર સરસ મજાના સુંદર હોવા જોઈએ. થેન્ક યુ.